माँ मुझे माफ कर जी माँ, मैं बहुत मेहनत करी थी पर आज की परीक्षा तो सारी नहीं थी गई। मारे यहाँ परीक्षा आज वर्षे पास करनी थी। पापा नौकरी करे छे पर इमनो पगार वधु नथी। ये बिचारा भी शू करे माँ, पायल मासी भी कोई ना त्या घर काम करवा जाए छे। मने खबर छे ये बन्ने आ बधु शा माटे करे छे। हुं वधु ने वधु भणू एटला माटे, पण माँ हुं हजु बहु नानी छुं। क्यारे मोटी थईश, क्यारे कॉलेज जईश, क्यारे नौकरी करीश, मने मने कई खबर नथी माँ। मारे मारा पापा माटे अने पायल मासी माटे कई करवू तू, अने एटला माटे ज आ परीक्षा आली थी कि मारो पहलो नंबर आवे तो मने स्कॉलरशिप मळे। એટલું તો કરી શકું ને માં, મને મને પૈસા મળતા તો એ પૈસા હું બાપાના હાથમાં આપતી, બે રોટલી વધુ ખાતા, આરામથી સુઈ શકતા, ને જ્યારે રાત પડે છે ત્યારે સુઈ નથી શકતા કે આવું કેમ જીવાશે। મને સ્કોલરશિપ મળતી તો હું બાપાને કઈક તો મદદ કરતી। જે ઉંમરે આયલ માસીએ પોતાના માણસોને જમાડવાના હોય એ ઉંમરે એ લોકોના ત્યાં રાંધવા જાય છે। મને નથી ગમતું આ બધું માં, નથી સહન થતું, પણ હું શું કરું માં। માફ કરી દે, હું મારા બાપા માટે કઈ ના કરી શકી, કઈ ના કરી શકી। જબરી બેટા પરીક્ષા ભલે સારી ના જઈ હોય, આજે મને એવું લાગે છે દિયોર, જેણે હું મારી પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો, રાત દાડો કરેલી મજૂરી, બધી જ તકલીફો, આજે બધું જ એક સાથે વસૂલ થઈ ગયું હોય ને એવું લાગે છે બેટા મને। તારા જેવી દીકરી બહુ નસીબદારને મળે। બાપા હું તમારા માટે કઈ ના કહી શકી। નહીં બેટા, એ જબરી રડ નહીં બેટા, રડ નહીં। બાપા હવે હું બહુ ભણીશ, તમે જે કહેશો ને એ કરીશ, તમારી આંખમાં આંસુ નહીં જોઈ શકું, તમને ચિંતા કરતા નથી જોવા મારે। આયલ માસી ભી કોઈના ઘરે કામ કરવા જાય એ નથી ગમતું મને। બાપા મને ભી એવું હોય ને કે આપણું એક ઘર હોય પોતાનું, જેમાં મારા બાપા સાંજે નોકરી કરીને આવે તો તો એ આરામ કરે, ટીવી જોવે। મારી એક માં તો ભગવાનના ઘરે જતી રહી છે, હવે એક માસી જોડે તો શાંતિથી જીવીએ ને। બાપા આપણે ત્રણ જણા છે, આપણે ત્રણ જણા તો જોડે જીવીએ ને,
बेटा घर भले પોતાનું નહીં પણ આપણે તણે જોડે જ છીએ ને બેટા જબરી બેટા નિશાળની પરીક્ષા 3 કલાકમાં પૂરી થઈ જાય પણ લાઈફની પરીક્ષા ઘણીવાર લાઈફ જોડે જ પૂરી થાય છે તારી માં જે જીવતી હોત તો એને તને જે કીધું હોત આજે હું બી તને એ જ કહીશ देवी मां बद्दू सारू करी देशे बद्दू सारू करी देशे मारी तो खबर नहीं बेटा मने पर एटलू जरूर कहीश तने तारा भागनो सुख ना मळ्यो ना मळ्यो बेटा जो आंखों भीनी छे बेटा रड़ती नहीं बापा हूं पण એવું થાય છે કે આ પરીક્ષા સારી ગઈ હોત તો સારું થતું લાઈફ માં આ દાડો ભી લખાયેલો છે આપણા ભાગ્યમાં નસીબમાં બાપા મારે ભાગ્યમાં નથી માનવું છપરી ના નથી માનવું મારે ભાગ્યમાં જે લમણે લખાયું હોય એજ થવાનું હોય તો પછી ભણવાની શું જરૂર છે સપના શું કામ જોવાના શું કામ આપણે એવું વિચારીએ કે દેવીમાં જે કરશે એ બધું સારું કરશે અરે નથી માનવું આ બધામાં ના દેવરાજે એક વાત તો મને સમજાઈ ગઈ કે જેમ પરીક્ષામાં પાસ થવા માટે બધા દાખલા આવડવા જરૂરી છે ને લાઈફનું બી એવું જ છે દેવર બધા દાખલા આવડતા હશે તો જ આપણે પાસ અને બાપા મારે પાસ થવું છે ખેડૂતનો દીકરો છું બેટા મારા બાપા મને હંમેશા કહેતા આપણે તો દિયોર જમીનની છાતી ફાડીને સોનું ઉગાડનારા આપણે કોઈના બાપાથી ગાજ્યા ન જઈએ હું બી બિસ્કોટના બે બટન ખુલ્લા રાખીને ફરતો પછી લાઈફમાં એવું એવું બનતું ગયું કે દિયોર ભાગ્યમાં માનતો થઈ ગયો તારી માને મળ્યો ને એ પછી દિયોર આત્મારામ પટેલ કરતા વધુ વિધાતાથી ડરવા લાગ્યો તે દાડે સમજાઈ ગયો પરીક્ષાની માર્કશીટ કરતા કુંડળી મોટી આ પરીક્ષાની માર્કશીટમાં તો આપણે જે પરીક્ષા આલી હોય એનું રિઝલ્ટ આવે કુંડળીમાં એ પરીક્ષાઓ લખાયેલી હોય જે આપણે આલવાની હોય એક પરીક્ષા સારી ન ગઈ તો આમ હારી નહીં જવાનું બેટા અરે તું લક્ષ્મીની દીકરી છે તારી માએ તો લાઈફમાં એ એટલી અગ્નિ પરીક્ષાઓ આલી છે શું નથી બન્યું એમની લાઈફમાં કોઈ એમને ડામ આલતું તો કોઈ ચેર કોઈ એમને હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકતું તો કોક દાડો એ પોતે જ કોઈની લાઈફથી દૂર થઈ જતા પપ્પા હા બેટા આ બધું હું તને એટલા માટે સમજાવું છું કે નિશાળની પરીક્ષામાં તું પાસ થાય કે ના પાસ લાઈફની પરીક્ષામાં તારે પાસ થવાનું છે રડવાનું નહીં હે બેટા આમ હિંમત ધારી જઈને રડવાનું નહીં હા બાપા બિલકુલ લક્ષ્મી જેવી બનજે તારી માં લક્ષ્મી બેટા આપણા બધાથી બહુ અલગ હતા એમને લાઈફ સાથે લડતા શીખવાડ્યું તો ભાગ્યને સ્વીકારતા બી શીખવાડ્યું એમને હસતા શીખવાડ્યું તો બધાને રાજી રાખતા બી શીખવાડ્યું કોઈ માણસ જોડે તો બહુ દૂરની વાત છે એમને તો ભગવાન જોડે બી ક્યારે ફરિયાદ નહીં કરી બાપા હા તમને બહુ વાલ કરતી જેમને વાલ કરતા હતા એમને અનહદ વાલ આલી